सदानन्दं बोधि स्मितरुचिरपूर्णे दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण स्वामीनारायण हरे स्वामीनारायण हरे स्वामी ए बात करी जे અને એક સમયે ગઢપુરમાં એક હરિભક્તને મહારાજે કહ્યું જે અક્ષરધામમાં જઈને આવો પછી તે સમાધિ કરીને સર્વેધામ જોઈને અક્ષરધામમાં ગયો ત્યાં તેને મહારાજે પૂછ્યું જે કયા કયા ધામ જોતા આવ્યા ત્યારે તેને કહ્યું જે હે મહારાજ હું પ્રથમ બદ્રિકા આશ્રમમાં ગયો ત્યાં મેં આપના કેટલાક સાધુ બ્રહ્મચારી પાળા સત્સંગી તેને દીઠા તથા શ્વેતદીપ વૈકુંઠ અને ગોલોકે સર્વે ધામમાં પણ દીઠા તે અહીં કેમ ન આવ્યા ત્યારે મહારાજે કહ્યું જે તેમને અમને તે તે ધામના પતિ જાણ્યા માટે ત્યાં રહ્યા છે અને આ સર્વે છે તેમને તો અમને સર્વે અવતારના અવતારી જાણીને સર્વે ધામ થકી પર જે બ્રહ્મહોલ તેના પતિ અમને જાણ્યા છે તે માટે એમને અમે અક્ષર જેવા કર્યા છે અને પૂર્વે કહ્યા તેમને તો અમને તે તે અવતાર જેવા જાણ્યા તે માટે એમને તે તે અવતારના જેટલું ઐશ્વર્ય આપ્યું છે અને તે તે ધામના પતિ અમને જાણીને તે તે ધામમાં રહ્યા છે તે જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને ને એમ કહે જે અમને તમે ભરમાવો છો પણ અમે તમા એમ તમારા સ્વરૂપમાંથી પડીએ એવા નથી એમ કહીને તે ધામમાં ને ધામમાં રહે પછી તે હરિભક્ત સમાધિમાંથી પાછા આવ્યા ત્યારે તેને મહારાજે કહ્યું તમે સમાધિમાં જેમ દીઠું હોય તેમ કહો ત્યારે તેને જેમ દીઠું હતું તેમ કહ્યું માટે જેમ છે તેમ વાત તો અમારાથી પણ કહેવાતી નથી અને એ વાત ઉગાડી કયા વિના કોઈને સમજાતી પણ નથી આ એક વાત આમાં બે વાતો છે પણ સ્વામીએ આ જે વાત કરી એમાં સ્વામી એમ કહે છે કે શ્રીજી મહારાજે ગઢપુરમાં એક હરિભગતને એવું કીધું કે અક્ષરધામમાં જઈ આવો અક્ષરધામમાં જઈ આવો એટલે એ કેવું કે જાણે આપણે એમ કહીએ કંઈથી જાઓ EWR જઈને પાછા આવો એમ કહીએ કે તમારે ઘેર જઈને પાછા આવો અક્ષરધામમાં જઈ આવો એટલે ઓલા હરિભગત સમાધિ કરીને સીધા અક્ષરધામમાં ગયા અક્ષરધામમાં જવાની બે રીત છે એક છતે દેહે અને બીજી દેહ મૂક્યા પછી હવે દેહ મૂક્યા પછી તો મહારાજ લઈ જાય ન્યા ગયા પછી પાછું આવવાનું નથી પણ દેહ છતાં જે અક્ષરધામમાં વિચરણ કરતા એ સમાધિએ કરીને જતા આજે પણ એવા ભગવાનના સંતો ભક્તો સ્થિતિવાળા હોય એવી સમાધિને વિશે ભાવ સમાધિને વિશે અક્ષરધામને વિશે જાતા આવતા હોય છે આનંદ આનંદ અનુપ દુઃખ કો નહીં લવ લેસ ત્યાં પછી
હરિજન ધ્યાની કહંત આત જાત નીત ઘર હી જીમી. પોતાનું ઘર જેમ હોય ને અવર જવર થાય ને એમ, એવો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના અક્ષરધામને પોતાનું ઘર માનેલું છે, ત્યાં અવર જવર કરે છે, આવ જાવ કરે છે, એવી સ્થિતિ જ્યારે પામે, એવી લગ્ની જ્યારે લાગે, એવી ભૂખ જ્યારે લાગે, ત્યારે ભગવાન એવી સ્થિતિને પણ પમાડે છે, એવા અનુભવને પણ કરાવે છે. ત્યારે એને અક્ષરધામની અનુભૂતિ પણ થાય છે, અક્ષરધામને વિશે જાય છે ને આવે છે એવું પણ થાય છે. બાલમુકુંદાસજી સ્વામી એમના જીવનમાં છે કે સ્વામી એક વખત બીમાર પડ્યા, સ્વામીને એવું અનુભવાયું કે સ્વામી ધામમાં ગયા છે, અક્ષરધામમાં, અને અક્ષરધામની અંદર ગુણાતીતાનંદ સ્વામી આદિક સંતો બધાય બેઠા હતા મહારાજને સન્મુખ. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું બાલમુકુંદાસ સ્વામીને કે આ તમારી જગ્યા છે ને તમારે અહીં બેસવાનું છે. આપણે ગાડીમાં જતા હતા ત્યારે ચરિત્ર સાંભળ્યું હતું કે તમારે અહીં બેસવાનું છે. ત્યારે બીજા સંતોને પછી સ્વામીએ કીધું, પણ મને સ્વામીએ કીધું, પણ સ્વામી એમ કીધું નહીં કે અહીં બેસી જા, એટલે પછી હું પાછો આવ્યો. બાકી મને ઈચ્છા તો બહુ થઈ ગઈ કે ન્યા જ રહી જાઉં. અને ખરેખર અક્ષરધામના સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય ને પછી આ લોકમાં રહેવું ગમે નહીં. હા, એક વખત જો ભગવાન એ સુખનું એક થોડોક અંશ ચખાડી દે ને તો એને બસ એટલું જ થાય, ઓહો 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 આટલું જ થાય. આઠે પોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે એવી સ્થિતિ એને કરીને થાય. ભગવાનના એ કોઈ હરિભગત, એને શ્રીજી મહારાજે કહ્યું અક્ષરધામમાં જઈ આવો, એટલે ભગત સીધા સમાધિ કરીને ઉપડ્યા. હવે સમાધિ કરીને અક્ષરધામમાં જવા માટે ઉપડ્યા એટલે રસ્તામાં જેટલા સ્ટોપેજ આવે ને એ જગ્યાએ ભગત થોડી થોડી નજર કરતા ગયા પાછા. એમાં બદ્રિકા આશ્રમ આવ્યું એટલે ભગતે જોયું, બદ્રિકા આશ્રમ આવ્યું, બોરડીના ઝાડ જોયા, ન્યાય આશ્રમની શોભા જોઈ, એ ધામની શોભા જોઈ. બદ્રિકા આશ્રમ તો પૃથ્વી ઉપર જ છે, ભરતખંડમાં જ છે બદ્રિકા આશ્રમ. તો બદ્રિકા આશ્રમને જોયું, ન્યા જોયું ને તો ત્યાં આપણા સાધુઓ બેઠા હતા, તિલક ચાંદલો કરેલા, નાવા કપડાં પહેરેલા બ્રહ્મચારીઓ બેઠા હતા, પાર્ષદો બેઠા હતા, હરિભક્તો હતા. ન્યાય બધા ભજન કરે, સ્વામિનારાયણની ધૂન કરે. હવે આ હરિભગતને થયું હું અક્ષરધામમાં જવા નીકળ્યો છું અને આ બદ્રિકા આશ્રમ જ આવ્યું છે, અહીં આપણા સાધુઓ ભજન કરે છે, પાળાઓ ભજન કરે છે, બ્રહ્મચારીઓ ભજન કરે છે, તો અક્ષરધામ તો હજુ ઘણું દૂર છે. એમ વિચારતા વિચારતા આગળ ગયા, તે શ્વેતદ્વીપ આવ્યું. તે શ્વેતદ્વીપમાં તો નિરન્ન મુક્તો છે, એ તો બધાય શ્વેત વાસુદેવ નારાયણની ઉપાસના કરતા હતા, ભજન કરતા હતા, પણ આપણા બધાને આખો લોટ બેઠેલો, અરે રે આ કોટા અહીં ક્યાંથી પૂગ્યો, અહીં શું કરે છે, ભજન કરે છે. વૈકુંઠમાં ગયા, રસ્તા વચ્ચે વૈકુંઠનું બોર્ડ આવ્યું, તે વૈકુંઠની અંદર ગયા તો વૈકુંઠમાંય બધા આપણા મળી ગયા. ઓહો, કે ઢગલા બંધ, બે પાંચ હોય તો વાંધો નહીં, પણ આ તો ટોળે ટોળું બેઠેલું. ગોલોકમાં ગયા તો ગોલોકમાંય આપણા સંતો, બ્રહ્મચારીઓ, પાર્ષદો, હરિભક્તો દીઠા. અને પછી છેલ્લે અક્ષરધામમાં ગયા તો ત્યાં પણ આપણા સંતો, હરિભક્તો, પાર્ષદો, બ્રહ્મચારીઓ બધાય બેઠેલા જોયા. એટલે ત્યાં સિંહાસન ઉપર શ્રીજી મહારાજને જોયા ત્યારે એ હરિભગતે શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ, આ હું રસ્તામાં આટલા આટલા ધામ જોતો આવ્યો અને દરેક ધામની અંદર મેં આપણા સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ અને હરિભક્તોને જોયા, તો એ બધા અક્ષરધામમાં કેમ ન આવ્યા? અને ત્યારે શ્રીજી મહારાજે જે વાત કરી છે સૌથી અગત્યની છે. મહારાજ કે ભગત, એ બધાય ભક્તોએ અમને તે તે ધામના પતિ જાણ્યા, કહેતા બદ્રિકા આશ્રમમાં રહેલા છે એને અમને એવા જાણ્યા કે નર નારાયણ છે, એ જ સ્વામિનારાયણ છે. એ લોકો ભજન તો સ્વામિનારાયણનું કરે છે પણ એની સમજણમાં એવું છે કે જે નર નારાયણ દેવ છે એ જ સ્વામિનારાયણ છે. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી,
પ્રભુ દ્વિજ કુળતનુ ધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. રોજ આરતી બોલીએ છીએ પણ ઘણી વખત આપણે સમજાઈ ગયું ને રે લોલ, ઘણી વખત આપણે શું બોલીએ છીએ એની પણ આપણને ખબર હોતી નથી. પણ એક રૂટીન, મશીન જેમ ચાલતું હોય ઓટો પ્લે એમ, ઓટો પ્લે છે આ તો, કે એ રોજની પ્રેક્ટિસ થઈ ગઈ હોય. ઘણી વખત તો એવું થાય કે આપણે આમ ચેષ્ટા બોલવાની પ્રેક્ટિસ થઈ ગઈ હોય ને તો ચેષ્ટા આમ શબ્દની શબ્દાવલી આમ ચાલી જતી હોય, માઇન્ડ ક્યાંય ચાલતું હોય, આરતી સ્તુતિ આમ ચાલી જતી હોય, મોઢે બોલી જવાય, કારણ કે જન્મ્યા હોય તે દીના જય સદગુરુ સ્વામી બોલતા હોય આપણે. હવે 50 વર્ષ થયા હોય, 40 વર્ષ થયા હોય તો હવે જય સદગુરુ સ્વામી તો આમ શરૂ કરો ત્યાંથી નિર્વિકલ્પ ઉત્તમતિ સુધી બધું સળંગ બોલી જઈએ, પણ મગજ અને વૃત્તિ ક્યાંની ક્યાં ફરતી હોય. નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા. હવે એ કડીનો સીધો અર્થ શું થઈ ગયો? નારાયણ અને નર જે બે ભાઈઓ એમને અવતાર ધાર્યો ક્યાં? દ્વિજ કુળ તનુધારી. ગૂંચવાઈ જાય કે નહીં? રોજ જે આરતી કરીએ છીએ એમાંથી જ ગૂંચવામાં ઊભી થઈ જાય. એટલે સત્પુરુષની જરૂર પડે, નહીં તો ગૂંચવાડો બહુ થાય. છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો, મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. એક તો છેલ છોગાડો, પાછો કેવો? મીઠી મોરલી વાળો. હવે મોરલી વાળો ને છોગાડો બે ભેગું થાય જ નહીં. છોગાડો જુદો ને મોરલી વાળો જુદો, પણ બે નું મિક્સ એ સત્પુરુષ વિના કેમ ઉકલે? એ ઘાટી કેમ ઉકલે? એ ઘાટી ઉકેલવા માટે સત્પુરુષની જરૂર છે. હવે જેને એવું જાણી લીધું કે નર નારાયણ છે એ જ સ્વામિનારાયણ છે, એટલે આખી જિંદગી એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ ભજન કરે, કીર્તનો ગાય, વચનામૃત વાંચે, નિષ્કુળંત કાવ્ય વાંચે, ભક્ત ચિંતામણી વાંચે, પરંતુ એ જ્યારે દેહને છોડે ત્યારે એનું ડેસ્ટિનેશન ક્યું બની જાય? બદ્રિકા આશ્રમ. શ્રીજી મહારાજ કે અમે પંડે જઈને કહીએ તો પણ ન માને, એમ કહે છે અમને તમે ભરમાવો છો પણ અમે તમારા સ્વરૂપમાંથી ડગીએ એવા. કારણ કે આપણે શું કહીએ, ગુરુજી આપણને કહે ને કે મહારાજ સર્વોપરી છે ને, એ તો એટલું પાક્કું પકડી રાખવાનું કે મહારાજ ડગાવા ઈચ્છે તોય ને ડગાય. એને પેલાને કેવું પકડાયું હોય? નર નારાયણ સ્વામિનારાયણ છે ને, મહારાજ ડગાવા ઈચ્છે ને તોય ના ડગે. આ નિશ્ચયની વાત એટલી અટપટી છે. એટલે જે પહેલી ગાંઠ પડી જાય ને, એ જે ગાંઠ પડી ગઈ ને એ ભગવાનની કૃપા, હરખી પડી ગઈ તો હરખી, નહીં તો મહારાજ કે આ વાત સભામાં કર્યા જેવી નથી. આ વાતને જે દિવસ સમજશો તે દી કામ ક્રોધ લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. મહારાજે એવું કીધું, એ વાત કેટલી અગત્યની હોય. મહારાજ કે તમે અમને એવું ન જાણો કે તેજને વિશે મૂર્તિ છે તે આ મહારાજ છે, તો જરૂર જાણજો કે અમે એને જોઈએ છે તો પણ તમારું રૂડું થશે. એ વાત ક્યારે કરવી પડી હોય? તમારે સર્વેને નયન ગોચર વર્તે છે એ જ સર્વ અવતારના અવતારી છે, બીજા બધાય પૂજવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય છે, એ વાત ક્યારે કરવી પડી હોય? અમારા જે સર્વ ચરિત્ર છે એને સંભાળી રાખવા મધ્યના 35માં એ વાત ક્યારે કરવી પડી હોય? આ બધી વાતો કરવા પાછળનું કારણ, આ વાત સ્પષ્ટ કોઈને સમજાતી નહોતી. ગોપાળન સ્વામી કે આ વાત ઉઘાડી કયા વિના કોઈને સમજાતી નથી, એટલે ઉઘાડી કહેવી પડે છે. ઉઘાડી કહેવાની અંદર લાજ બહુ રાખવી પડે, પણ સ્વામી કહેવી પડે છે. એની અંદર ઘણી બધી ઉપાધિઓ પણ આવે છે, પણ કહેવી પડે છે. બીજું, શ્વેતદીપની અંદર જે વાસુદેવ નારાયણ છે એ મહારાજ છે એવું જેને જાણ્યું એ બધા ત્યાં ગયા. વૈકુંઠવાસી, હવે આનું કારણ શું, એવા કેમ જાણી લીધા બધાએ? કારણ કે મહારાજ જ્યારે પૃથ્વી પર આવે ને ત્યારે ધામધામના મુક્તો અહીં આવ્યા, ધામધામમાંથી ફ્લાઇટો બધી અહીં ઉતરી. કેમ? તો કે આપણે હવે ક્યાં જવું છે? અક્ષરધામમાં જવું છે. પછી હું તમને એક દ્રષ્ટાંત આપીશ એટલે સમજાઈ જશે તમને. એટલે બદ્રિકા આશ્રમમાંથી એક મુક્ત ફ્લાઇટ લઈને પૃથ્વી પર આવ્યા, એક સરસ મજાનો પરિવાર એને પસંદ કર્યો, એક દંપતિ, સારા સ્ત્રી અને પુરુષ દાંપત્ય જીવન જીવતો હોય પવિત્ર. કારણ કે મુક્તો આવે બદ્રિકા આશ્રમનો આવે કે શ્વેતદીપનો આવે, કોઈ મુક્ત આ પૃથ્વી પર આવે ને તો એ કોઈ સામાન્યને ત્યાં ના આવે, પવિત્ર મા બાપ હોય એને ત્યાં પ્રગટ થાય.
હવે બદ્રિકાશ્રમમાંથી એ મુક્તએ બરાબર ટાર્ગેટ કર્યું, પૃથ્વી પર આ પવિત્ર દંપતી છે, આને ઘેર મારે જન્મ ધરવો છે. એટલે મુક્ત આવ્યા, એને જન્મ ધર્યો. જન્મ ધરીને એનું જે બાળપણ હોય એને પસાર કર્યું, બાળપણ પસાર કર્યું પછીથી એ ત્યાગી થાય અથવા ગ્રહસ્થ આશ્રમની અંદર રહે. પણ એ પછી શું ગોતે કે અક્ષરધામનો મુક્ત કોણ આવેલો છે એનો સંગ કરું, એના દ્વારા મહારાજનું સ્વરૂપ પાકું કરું અને પછી બદ્રિકાશ્રમથી આગળ અક્ષરધામમાં જાઓ. આ એનું લક્ષ્ય હોય જન્મ લીધો હોય ને ત્યારે. પણ થઈ જાય કેવું ખબર છે, એક હરખા સ્વભાવવાળા ભેગા થઈ જાય. સત્સંગમાં કોઈ હરિભગત આવ્યો હોય ને પહેલો, એની અંદર કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, માન હોય, મત્સર હોય, ઈર્ષા હોય, બધા દુર્ગુણ હોય, પણ એને નક્કી કર્યું આવા મહારાજ, આવા સાધુ, આવા હરિભક્તો મારો છેલ્લો જન્મ કરી દેવો છે. એટલે ક્યાં આવ્યો? મંદિરે, સત્સંગમાં, સાધુ પાસે. પણ હવે એનો કોઈક સ્વભાવ એવો હતો કે વાત વાતમાં અભાવ લેવો, એનો સ્વભાવ એવો હતો જ, પૂર્વથી જ હતો. એના ઘરમાં પણ એવું કરતો હતો, એના પરિવારમાં પણ એવું કરતો હતો. હવે એ સાધુ પાસે તો એટલે આવ્યો છે કે મારે મારો છેલ્લો જન્મ કરવો છે, એનો પાક્કો નિર્ધાર સાચો જ છે. પણ થયું એવું કે એના સ્વભાવને મેચિંગ બીજા ચાર પાર્સલ મળી ગયા. કેવા? કોઈ પણ નાની વાત હોય તો અભાવ લઈ લેવો, આવા મળી ગયા એને ચાર. એટલે થશે શું, એનો જે મૂળ લક્ષ્ય હતું ભગવાન સુધી પહોંચવાનું એ ભૂલાયું. સત્સંગમાં આવતો થઈ ગયો, વાચ્યાર્થ જ્ઞાન, શા માટે આવો છો? છેલ્લો જન્મ કરવા, ભગવાનને પામવા. પણ એ તો ખાલી ઉપરનું સ્વરૂપ રહ્યું, પણ પાછલું સ્વરૂપ એનું શું થઈ ગયું? અભાવ, કુથની. કારણ કે એનો જન્મો જન્મનો સ્વભાવ હતો. એમ પેલા બદ્રિકાશ્રમના મુક્ત આવ્યા ને, એને શું થયું? એવા ચાર પાંચ મુક્તો ભેગા થઈ ગયા એ જગ્યાના. એટલે એ લોકો પાસે તો સમજણ એ તો પાક્કી જ હોય કે નર નારાયણ સિવાય બીજું કોઈ છે જ નહીં, તો જ બદ્રિકાશ્રમમાં પૂગ્યા હોય. હવે એ ચારેવ જણા ડિસ્કસ કરતા કરતા નક્કી થઈ ગયું કે નરનારાયણ ને સ્વામિનારાયણ, એટલે આવ્યા હતા સ્વામિનારાયણને ઓળખવા. એન જગ્યાએ બીજાને ચોટલી જાળીને ઓળખાવે, એક તને ખબર છે સ્વામિનારાયણ કોણ છે? આવું થઈ ગયું. એટલે પાછું પ્લેન હતું ન્યાનું ન્યા, ઉપરથી બીજા જે પ્લેન ન્યા નહોતા પહોંચે એવા, એ પાર્સલોને ન્યા લઈ ગયા, આવું થઈ ગયું. એટલે જીવ સત્સંગમાં આવે ત્યારે સ્વભાવ ટાળવા આવે છે, પછીથી જો એક હરખા સ્વભાવવાળા મળી જાય, માની લો કે એને વાતો કરવાની બહુ ટેવ હોય, આપણને ગપ્પા મારવાની એટલી ટેવ હોય, ચૂંટણીનો એટલો રસ હોય, જગતનો એટલો બધો રસ હોય, ગેમનો એટલો બધો રસ હોય, હવે આપણે વિચારે સત્સંગમાં જઈએ ને તો આ બધું ટળે, એટલે આવ્યો છું, બસ ભગવાન સિવાય કાંઈ નહીં. બરાબર, તમે નક્કી કર્યું છે, પણ તમને ફૂટબોલની ગેમમાં રસ છે, ક્રિકેટમાં તમને રસ છે. હવે તમે તો નક્કી કરીને આવ્યા હતા કે મારે હવે ક્રિકેટમાંથી વૃત્તિ તોડીને ભગવાનમાં જોડવી છે, પણ બીજા ત્રણ તમને ક્રિકેટના રશિયા મળી જાય તો કથામાંથી ઊભા કરીને સ્કોર જોવા લઈ જાય, કરી દે. પછી તમે એવરી સેટરડે આવો તો ખરા, શા માટે આવો છો? છેલ્લો જન્મ કરવા, ભગવાનને પામવા. વાચ્યાર્થ, લક્ષ્યાર્થ નહીં. વાચ્યાર્થ એટલે વાણીમાં, લક્ષ્યાર્થ એટલે લક્ષ્યની ઉપર તમે ચાલો, એને લક્ષ્યાર્થ કહેવાય. વાચ્યાર્થ એટલે ફક્ત વાણી દ્વારા ચાલો, વાણી ઉપર ચાલવાવાળા હોય એને વાચ્યાર્થ કહેવાય, લક્ષ ઉપર ચાલવાવાળો હોય એને લક્ષ્યાર્થ કહેવાય. મુમુક્ષુએ હંમેશા વિચારવું જોઈએ કે હું લક્ષ્યાર્થ છું કે વાચ્યાર્થ છું, વિચારવું જોઈએ. હું સાધુ છું, હું તમને ઉપદેશ કરું છું, મારે વિચારવું જોઈએ હું વાચ્યાર્થ છું કે લક્ષ્યાર્થ છું. આ માઇક અને આ વ્યાસપીઠને આ બાજોટ છૂટી જાય પછીથી લક્ષની સચોટતા રહે છે કે ફક્ત વાણીમાં છે. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જો મુમુક્ષુને બે ભેદ પડેલા ના હોય તો એ ગમે તે જગ્યાએ ફસાઈ શકે છે. આ લોકો ફસાઈ ગયા એટલે આ બધા મુક્તો હતા, આવ્યા હતા મહારાજની ઉપાસના પાકી કરવા, અને થઈ ગઈ પાછી હતી એની એ અને બીજામાં મૂકી દીધી. એટલે તો આ સત્સંગની અંદર આવા આવા બધા ભેદ છે. કોઈ કે લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ, કોઈ કે કૃષ્ણ એ સ્વામિનારાયણ, કોઈ કે વૈકુંઠપતિ છે એ સ્વામિનારાયણ છે, કોઈ કે વાસુદેવ નારાયણ છે એ સ્વામિનારાયણ છે. એટલે તો આટલા બધા ભેદ પડ્યા વાતોના. અને કોઈ કે સ્વામિનારાયણ એ જ સ્વામિનારાયણ, આ ગોપાળન સ્વામી જેવા મોટા મુક્તોની વાતો છે, ઉઘાડી કયા વિના સમજાય નહીં. મહાપુરુષદાસજી સ્વામી થયા આપણા સત્સંગમાં,
સ્વામી શું કરતા? આ ચામડીને ખોટી કરવા માટે, ચામડીને ખોટી કરવા માટે રેતીમાં સૂઈ જતા, ઉઘાડું શરીર રાખીને રેતીમાં સૂઈ જાય. એટલે રેતી કેવી છે કે તમે ઠંડી હોય ને શિયાળો ત્યારે બહુ ટાઢી થઈ જાય, અને ઉનાળો હોય ને ત્યારે તપી જાય. સ્વામી ઉનાળામાં એમાં સૂઈ જાય અને શિયાળામાં એમાં સૂઈ જાય, એટલે શરીર આખું આમ સ્વામી એકદમ આમ ચામડી આખી આમ મરેલ ઘોજ એવી કરી દીધેલી. અને સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ને ત્યારે એવું કરતા. મહાપુરુષ દાદી સ્વામી જૂનાગઢના જોગી તરીકે પ્રખ્યાત થયા, બહુ મોટા સાધુ. એમનું પૂર્વાશ્રમમાં નામ રામજી શર્મા હતું, અને એમને એકવાર રામાયણની કથા સાંભળી, રામાયણની કથા સાંભળી, રામાયણની કથા સાંભળીને સૂતા હતા. હવે રામાયણની કથામાં તો રામચરિત્ર જ આવે, તે રાત્રે રામચંદ્રજીએ દર્શન દીધા. પણ સ્વામીને 10 વર્ષની ઉંમરે જૂનાગઢના મંદિરમાં જ્યારે રાધારમણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે શ્રીજી મહારાજ ત્યાં પ્રતિષ્ઠા કરતા હતા. એ સ્વામીએ 10 વર્ષની ઉંમરે પોતાના પિતા સાથે જૂનાગઢ ગયેલા અને ત્યારે મહારાજના દર્શન કરેલા, એટલે મહારાજની છબી બરાબર પાકી થઈ ગયેલી. અને પૂર્વના મોટા મુક્ત હતા, ગોપાળન સ્વામીનો સમાગમ હતો એટલે ઉપાસના બહુ પાકી થઈ ગયેલી. એટલે રાત્રે રામચંદ્રજીના દર્શન થયા પણ સ્વામીને આમ કંઈ હરખ ના થયો. સવારમાં ઉઠીને ગોપાળન સ્વામીના દર્શને ગયા. સ્વામી તો અંતર્યામી હતા. સ્વામી કે રામજી તું રામને જીતીને આવ્યો, કારણ કે તને એમાં પ્રતીતિ ના આવી મહારાજ સિવાય, એટલે તારું નામ આજથી રામજીત. અને સ્વામી એમનું નામ રામજીત પાડ્યું. પછીથી અત્યારે વડોદરામાં વાડી મંદિર છે, વાડી વિસ્તાર વડોદરામાં છે, ત્યાં મંદિર છે. ગોપાળન સ્વામી ત્યાં બહુ રહેલા, ને એક શિવજી પધરાવેલા છે. મંદિરમાં જઈએ ને ડાબા હાથ ઉપર શિવજી છે. એ શિવજીની જ્યારે પ્રતિષ્ઠા કરવાની હતી ત્યારે વેદપાઠી બ્રાહ્મણોને ભેગા કરેલા, એટલે સ્વામીએ કીધું કે તમને કેટલા વેદ આવડે છે? ઓલા પંડિતોને કીધું વેદો 4 જ છે. ઓલા કે અમે ચતુર્વેદી છે, 4 વેદ આવડે અમને, યજુર્વેદ અને ઋગ્વેદ. સ્વામી કે મારે તો 8 વેદ બોલાવવાના છે. કેટલા વેદ? 8 વેદ બોલાવવાના છે. પેલા બધા કે આ ગોપાળન સ્વામી બહુ મોટા કહેવાય પણ હજુ કંઈ વેદનું જ્ઞાન લાગતું નથી, કે આટલું બધું ભાષ્યન લખ્યું ને આ લખ્યું આ લખ્યું પણ કંઈ બહુ જ્ઞાની નથી લાગતા કે. બાકી તો જો આ જ્ઞાની હોય તો 8 વેદ એવું તો કહેતા હશે કોઈ દી. ઓલા બ્રાહ્મણો કે સ્વામી 8 વેદ છે જ નહીં. સ્વામી કે અમારો 8 વેદનો ભણેલો બ્રાહ્મણ હમણાં આવશે, એમાં રામજી શર્મા આવ્યા, વેદનો એકેય મંત્ર આવડે નહીં. હા સ્વામી કે રામજી હાલ અમારે પ્રતિષ્ઠા કરવાની છે આ શિવજીની શિવલિંગમાં, 8 વેદ બોલ. રામજી શર્મા કે સ્વામી પણ હું વેદ, વંદુ સહજાનંદ આવડે છે કે નહીં? આવડે છે ને સ્વામી બોલ. વંદુના પદ બોલ્યા અને શિવલિંગ આખું ધ્રુજવા લાગ્યું. એ 8 વેદ તુલ્ય છે વંદુના પદ. આપણે તો રે લોલની જેમ જવા દઈએ રેલો, પણ એની કિંમત કેટલી છે? બહુ મોંઘી છે વસ્તુ, એ બહુ મોંઘી છે. તમે વિચારો એ પદ જ્યારે પ્રેમાનંદ સ્વામી બોલ્યા મહારાજ કે ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરી, એની કિંમત કેટલી હોય? જે પદ ગાવાની સાથે શ્રીજી મહારાજ એમ કે અમે ઉઠીને સાધુને દંડવટ કરીએ, એ પદની કિંમત કેટલી હોય? પણ આપણે રે, કારણ કે આપણને એની કિંમત નથી સમજાય. એટલે એ રામજી શર્મા એ પાછળથી બ્રહ્મચારી થયા, એમનું નામ મહાપુરુષાનંદ બ્રહ્મચારી પડ્યું, મહાપુરુષાનંદ. કારણ કે બ્રાહ્મણમાંથી જે દીક્ષા લે એ બ્રહ્મચારી થઈ શકે, સાધુની દીક્ષા પણ લઈ શકે, બ્રહ્મચારી પણ થઈ શકે. ગોપાળન સ્વામી બ્રાહ્મણ હતા પૂર્વાશ્રમમાં, પણ એ સાધુની દીક્ષા લીધી. પણ બ્રાહ્મણ પાસે બે છે, એ સાધુની દીક્ષા પણ લઈ શકે, બ્રહ્મચારી પણ થઈ શકે. તો મહાપુરુષાનંદ બ્રહ્મચારી થયા. પણ મહાપુરુષાનંદ બ્રહ્મચારીને એવું રહેતું કે મારે ગુણાતીતાનંદ સ્વામીનો કે ગોપાળન સ્વામીનો કંઈક પ્રસાદ લેવો. ભગવાનના સાક્ષાત્કારવાળા હતા તોય મોટાનો કેવો ખપ, કંઈક પ્રસાદ લેવો. એકવાર ગુણાતીતાનંદ સ્વામી તુંબળાનું પાણી પીધેલું જે હતું ને, એ તુંબળાનું પાણી, ગુણાતીતાનંદ સ્વામીનું જે તુંબડામાં વધેલું પાણી હતું, એકવાર મહાપુરુષાનંદ સ્વામીને બહુ લોભ પ્રસાદીનો, એ તુંબડાનું પાણી પી ગયા. અને કોઈકને જોતા જ પી ગયા, જાણી જોઈને એવી રીતે પીધું કોક જોવે. અને એ તો બહુ ચુસ્ત જમાનો હતો. હવે પીધું એટલે પછી તરત હોહો થઈ ગયો કે ભાઈ આની દીક્ષા ઉતરી ગઈ બ્રહ્મચારીની. સાધુના તુંબડાનું પાણી પીધું, સાધુના તુંબડાનું પાણી પીધું, મહાપુરુષાનંદ કે બહુ સારું થયું મારી દીક્ષા ઉતરી,
અને પછી બ્રહ્મચારીની દીક્ષામાંથી સાધુના કપડાં પહેર્યા અને મહાપુરુષદાસજી સ્વામી તરીકે આ સત્સંગમાં પ્રખ્યાત થયા. તમે વિચારો, બ્રહ્મચારીની દીક્ષા અમારા કરતાં ઊંચી, અમારા હાથનું રાંધેલું બ્રહ્મચારી ના જમે, જેમ તમારા હાથનું રાંધેલું અમે નથી જમતા ને એમ અમારા હાથનું રાંધેલું બ્રહ્મચારી ના જમે. બ્રહ્મચારીના હાથનું રાંધેલું અમે જમી શકીએ, એ બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય એ જ બ્રહ્મચારી થાય. આ નહીં દેવોની સેવાની અંદર આવે તો બધે સાધુ આવી ગયા, પણ હજુ વરતાલને અમુક મંદિરોમાં બ્રહ્મચારીઓ છે, એ બ્રહ્મચારી ઠાકોરજીની સેવા કરે. હવે એ દીક્ષાને છોડીને સાધુની દીક્ષા લીધી, કોના માટે? ખાલી એક પ્રસાદ, ગુણાદેન સ્વામીનો પ્રસાદ મળે. એટલે એ મહાપુરુષદાસજી સ્વામીને એક વખત રાત્રે આવીને રેતીમાં સૂતા હતા ત્યારે રાત્રે નરનારાયણ દેવે દર્શન દીધા. એટલે આમણે પૂછ્યું, તમે કોણ? હવે આ બધા દર્શન થાય ને, અવતારોના દર્શન થાય કે ઇન્દ્રાદિકના દર્શન થાય, તો એ તો પ્રકાશ મધ્ય દેખાય. હવે પ્રકાશ મધ્ય દેખાય તો શું ભેદ પડે કે આ મહારાજ છે કે ઇન્દ્ર છે, શું ખબર પડે? જેને જોયું જ નથી, જેને એવું કોઈ દિવસ દ્રશ્ય જ ન જોયું, અચાનક તેજને મધ્ય આમ તેજનો ફુવારો છૂટે ને વચ્ચે મૂર્તિ પ્રગટ થાય કોઈ, તો ઇન્દ્ર પ્રગટ થાય તો એમ જ પ્રગટ થઈ જાય. અરે ભૂત પ્રગટ થાય તો એમ પ્રગટ થઈ જાય. ભૂત પેલી જાનબાઈ હતા, જાનબાઈ તો એને પેલી ભૂતળી હતી જેને એનું કલ્યાણ કર્યું જાનબાઈએ, તો પેલો એનો ભાઈ બહુ જાનબાઈને હેરાન કરતો હતો કે તારી જોડ કોણ હતું, તું કે તારી ભેગા કોઈ પુરુષ હતો ને કોઈ વાત કરતો હતો ને આમ તેમ. તરત ઓલી ભૂતળી આમ પ્રગટ થઈ, તેને આમ તેજનો ફુવારો છૂટ્યો. હવે ઇન્દ્ર પ્રગટ થાય તો એવું દેખાય, કેમ ખબર પડે આ મહારાજ છે? એ ઉપાસના એવી હોય એને ખબર પડે. સ્વામી કે તમે કોણ? એ કે હું મહારાજ. સ્વામી કે તમે મહારાજ નથી? કે હું મહારાજને ઓળખું છું. નરનારાયણ દેવ અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસ વાસુદેવ નારાયણ આવ્યા, દર્શન આપ્યા. તમે કોણ? હું બહુ રાજી થયો તમારા તપથી, પણ તમે છો કોણ? હું મહારાજ છું. તમે મહારાજ નથી? કે હું મહારાજને ઓળખું છું. એ અદ્રશ્ય થઈ ગયા. ત્રીજે દિવસે લક્ષ્મીનારાયણ પ્રગટ થયા. તમે કોણ? હું મહારાજ. તમે મહારાજ નથી? કે હું મહારાજને ઓળખું છું. એ અદ્રશ્ય થઈ ગયા. ચોથે દિવસે શ્રી કૃષ્ણ નારાયણ આવ્યા. તમે કોણ? હું મહારાજ છું. તમે મહારાજ નથી? કે હું મહારાજને ઓળખું છું. એ હસતા હસતા અદ્રશ્ય થઈ ગયા. અને પાંચમે દિવસે શ્રીજી મહારાજ આવ્યા અને મહારાજે શાબાશી આપી કે વાહ મહાપુરુષદાસ, તું સાચો ઉપાસક છો. ઉપાસના આવી જોઈએ. હજુ આપણે જે ઉપાસના સમજીએ છે ને, એ તો હજુ બહુ નીચા લેવલથી આવીએ છે. આવી ઉપાસના કે તેજને મધ્ય કોઈ અવતાર પ્રગટ થાય તો પણ ઓળખી કાઢે કે મારા મહારાજ નથી આ, એ ઓળખાઈ જાય, એ કેવી વાત હોય? ત્યાં સુધી પહોંચીએ ત્યાર પછી એ ઉપાસના એ મહારાજ પોતે કરે છે, આપણાથી નથી થાય. એવું આપણે બળ કરીએ, હીરો હીરા વતે વિંધાય, ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય, ભગવાન વતે જ થાય. કોઈ દિવસ ભગવાન વિના ભગવાનનો નિશ્ચય ના થાય. ભગવાન જ્યારે કોઈ મહાપુરુષના હૃદયમાં રહીને એની જીભ ઉપર બેસીને એવું સમજાવવા ઈચ્છે કે મારે આના હૃદયમાં બેસીને આ મહાપુરુષની જીભ દ્વારા આના હૃદયમાં પ્રવેશ કરીને મારું સ્વરૂપ જ્યારે સમજાવવું છે, ત્યારે જીવને મહારાજનું સ્વરૂપ સમજાય છે. આપણને જેટલું સમજાયું છે ને, એ મહારાજે સ્વયં સંકલ્પ કર્યો છે, સ્વયં સંકલ્પ કર્યો છે કે મારે આને સમજાવવું છે. એટલે આપણને એવું સમજાય છે કે સર્વોપરી એક મારો મહારાજ છે. ભગવાન પોતે વિચારે છે કે મારે આને હવે સમજાવવું છે, કારણ કે મારે આને મળવું છે. એટલે એ સ્વામી કે બહુ મોટી ઘાટી છે. અને આ વાત ઉઘાડી કયા વિના કોઈને સમજાતી પણ નથી. ગોપાળન સ્વામી ઉઘાડી વાતો નહોતા કરતા, સ્વામી ઉઘાડી વાતો નહોતા કરતા તો મહારાજ સ્વામીને લેવા માટે પણ નહોતા આવતા. 1904ની અંદર સ્વામીએ મંદવાળ ગ્રહણ કર્યો, ખાવા પીવાનું છોડ્યું, દૂધ ઉપર ચાલુ કર્યું, ધીરે ધીરે બધું સ્વામીએ ઓછું કર્યું કે હવે બસ દેહ પાડી દેવો છે અને મહારાજને મળી જવું છે. મહારાજનો વિયોગ સહેવાતો નહોતો, પણ મહારાજે સ્વામીને દર્શન ના દીધા. બીજાને દર્શન દઈને કે સ્વામીને કહી દેજો 1000 વર્ષ હુક્કા ઝાડના લાકડામાં નાખી રાખીશ, આ શરીર પાડી દેશો ને તો ભગવાન તો હું છું. ભલે તમે ચંદ્રગ્રહણ રોકો, પણ ભગવાન તો હું છું. આત્માને હુક્કા ઝાડના લાકડામાં નાખી દઈશ ને 1000 વર્ષ રાખીશ, મારી ઉપાસના પ્રવર્તાઓ પૃથ્વી પર,
અને પછી ગોપાળન સ્વામીએ 4 વર્ષ જે વાતો કરી ને આ વાતો એમાંથી બની છે. સ્વામી એવી છડે ચોક વાતો કરી, અને સ્વામી આ વાતો કરી ત્યારે સ્વામી ઉપર ઓછી ઉપાધિ નથી આવી એ જમાનાની અંદર. સ્વામી કે એ સમાજે શું નહીં જોયું કે આને ચંદ્રગ્રહણ રોક્યું છે, એ સમાજે શું નહીં જોયું હોય કે આને કેટલા મરેલાને જીવતા કર્યા છે, એ સમાજે શું ગોપાળન સ્વામીના એક પરચાની ખબર જ નહીં હોય કે આ સ્વામીએ કેટલા પરચા કર્યા, બધી ખબર હોય પણ મોહ વ્યાપે ને બધું ઢંકાઈ જાય. મોહ વ્યાપે ત્યારે ઢંકાઈ જાય. એ ગોપાળન સ્વામી એ આગળ આવે છે કે છે, બીજા નંબરનો મુદ્દો સમજજો. સ્વામી કે આ વાત કોને સમજાય? તો આ વાત ઉઘાડી કયા વિના સમજાતી નથી. અને આ વાર્તા કેને સમજાય? તો જે એમ સમજતો હોય, જે ભગવાનના એકાંતિક જે સંત છે તેને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ હોય છે. હવે જો ભગવાનનું સ્વરૂપ કોને સમજાય? તો જેને સંતનું સ્વરૂપ સમજાય એને ભગવાનનું સ્વરૂપ સમજાય. તો સંતનું સ્વરૂપ કેમ સમજવું? તો કે ભગવાનના એકાંતિક જે સંત છે એને વિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ હોય છે, તથા હરિગીતામાં જે સાધુના લક્ષણ કયા છે તેને યુક્ત હોય છે, અને પોતે એકાંતિક ધર્મને ધારીને બીજાને તે ધર્મ ધરાવે એવા હોય છે, અને દેવ, સત્શાસ્ત્ર, સાધુપણું અને તીર્થ એ ચારેય પૂર્વે કયા એવા જે સત્પુરુષ તેને વિશે રહ્યા છે. એકાંતિક ધર્મને ધારતા હોય અને બીજાને એકાંતિક ધર્મની અંદર વર્તાવતા હોય. આજે તમને જે દિવસે ગુરુજી જેવા મોટા સાધુ કે પવિત્ર સાધુ નહોતા મળ્યા, તે દિવસે બહારનું ખાવું ના ખાવું, શું જોવું ના શું જોવું ખબર હતી? એનો કોઈ વિચાર એ આવતો તો? એનો કોઈ વિવેક એ રહેતો તો કે હું ખાવું ને હું ના ખાવું, હું જોઉં ને હું ના જોઉં? એકાંતિક ધર્મ જ ક્યાં હતો? આપણે સત્સંગમાં જન્મેલા હોવા છતાં પણ આપણી પાસે એકાંતિક ધર્મ નહોતો. એ ક્યારે આવ્યો? એ કોણે શીખવાડ્યો? આપણને જે દિવસે એવા સાધુ નહોતા મળ્યા તે દી ચાંદ્રાયન શું એ આપણને ખબર હતી? એવા સાધુ નહોતા મળ્યા તે દિવસે ધારના પારના શું કે મૂર્તિને અખંડ ધારી રાખવી એ આપણને ખબર હતી? કે મૂર્તિને ધારવું, મૂર્તિને લક્ષ્ય બનાવવી, જે કાંઈ છે એ ભગવાનના એકાંતિક સાધુ જ્યારે મળે છે ત્યારે એકાંતિક ધર્મનો આવિર્ભાવ થાય છે. હવે એવા એકાંતિક જે ભગવાનના મોટા સાધુ હોય એને કેવા સમજવા એ અહીં કહે છે, પછી જ ભગવાન સમજાય. બોલજો મારી ભેગા. દેવ, સત્શાસ્ત્ર, સાધુપણું અને તીર્થ એ ચારેય પૂર્વે કયા એવા જે સત્પુરુષ તેને વિશે રહ્યા છે. પૂર્વે કયા એવા જે સત્પુરુષ એટલે કેવા સત્પુરુષ? જેને વિશે એકાંતિક ધર્મ છે, હરિગીતામાં જેવા લક્ષણ કીધા એ છે, એવા સત્પુરુષને વિશે આ 4 વસ્તુ સમજવાની કે દેવ, સત્શાસ્ત્ર, તીર્થ અને સાધુપણું આ 4 એને વિશે છે. પણ કેમ જે જ્યારે એવા સત્પુરુષ જે દેવને પધરાવે ત્યારે તે દેવમાં દૈવત આવે છે. દેવમાં દૈવત શાનાથી આવે છે? સત્પુરુષ જેને પધરાવે. હનુમાનજી સારંગપુરમાં પધરાવેલા છે, સત્પુરુષના પધરાવેલા છે. છે ને દેવમાં દૈવત કે નથી? પધરાવેલા સારંગપુરમાં છે, એ સત્પુરુષના પધરાવેલા છે. દેવમાં દૈવત કોને કરીને આવે છે? સત્પુરુષના પધરાવે. મંટુભાઈ તમે સમજી ગયા, પણ આ મારે હવે કેમેરો છે ને એટલે તમારી આંખને હું વાંચી લઉં. ગ્રાફ તો હોય ને સાધુ થયા તેટલો, તમે બરાબર જ સમજ્યા છો, ખોટું નથી સમજ્યા. અને એમ જ છે ને, પ્રતાપ છે જ ને, નજરે દેખાય જ છે ને. સત્પુરુષના પધરાવેલા દેવમાં દૈવત આવે છે. દેવમાં દૈવત આવે છે, વિચાર કરે તો જ ખબર પડે. સત્પુરુષનો પધરાવેલા દેવ હોય એમાં દૈવત આવે છે. સત્પુરુષના પધરાવેલા દેવ હોય એનાથી કેટલાયના સંકલ્પો પૂરા થાય છે? હનુમાનજીથી કેટલાના સંકલ્પો પૂરા થાય છે? અરે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે કરતા પહેલા લાડુબાને જીવબા રૂપી એક મુક્તાત્માઓએ કરેલી છે. કારણ કે ગોપીનાથજીનું કામ જ્યારે ચાલતું હતું ને ત્યારે કોઈને મહારાજ જવા નહોતા દેતા ઓરડાની અંદર. નારાયણજી સુથાર ઘડતા હતા, હજુ અંબોડાનું કામ બાકી હતું. લાડુબાન જીવબાને થાય મહારાજ રોજ ત્યાં ખુરશે બેહે, પોતાની આંગળીનું માપ, પોતાના માથાનું માપ, જેવું મહારાજ મનુષ્ય આકારે હતા ત્યારે કેટલા ઊંચા, મહારાજની કેવી આંગળીઓ, એ સ્વરૂપ એટલે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ ગઢપુરનું. હવે અમુક કામ બાકી હતું, મહારાજ કોઈને જવા નહોતા દેતા. લાડુબાન જીવબાને બહુ ભૂખ લાગી કે કેવી ભૂખ લાગી કે મહારાજનું સ્વરૂપ કેવું હશે બને છે,
હાલોને જોઈ આવીએ. એક દી કંઈક હાંકડ વાંસવાણી રહી ગઈ, ત્યાં બે બહેનો પહોંચી ગઈ ને, અને ગોપીનાથજીનું સ્વરૂપ જોયું. ઓ મહારાજ, બસ આટલું જ, હા, કોઈ વેદનો મંત્ર નહીં, કોઈ આરતી નહીં, ઓ મહારાજ. નારણજી સુથાર આવ્યા પાછા, ખાઈ પીને પાછું બંધ કરીને જતી રહી, તો આમ કરીને ટાંકણી મારીને લોહીની શેર ફૂટી. ઓહો, ડરી ગયા મહારાજ પાસે દોડતા ગયા. મહારાજ કે કોઈ ગોપીનાથજીને જોઈ લીધા છે, નહીં તો આવું થાય જ નહીં. સભા ભરી, કોણ હતું આ, કોને આ કર્યું? લાડુબા જીવબા કે મહારાજ અમે હતા, અમારાથી રહેવાયું નહીં. મહારાજ કે ગોપીનાથજીની પ્રતિષ્ઠા થઈ ગઈ, હવે કામ નહીં થાય. આજે પણ ગોપીનાથજી મહારાજનું પાછળનું કામ અધૂરું છે, હજુ કામ પૂરું નથી થયું. પ્રતિષ્ઠા થઈ ગઈ, કોઈ યજ્ઞ નહીં, કોઈ વેદનો મંત્ર નહીં, એક લાડુબાને જીવબાની દ્રષ્ટિ, એક લાડુબાને જીવબાની દ્રષ્ટિ, પ્રતિષ્ઠા થઈ ગઈ. આપણે અહીંયા ઘનશ્યામ મહારાજ લાવ્યા છે, પરમપૂજ્ય મહારાજશ્રીએ પૂજા કરીને આપણને આપેલા છે વરતાલની અંદર. પણ આની ઉપર કેટલા મોટા સદગુરુઓ, જ્યારે આની પ્રતિષ્ઠા થઈ ત્યારે કેવા મોટા મોટા સત્પુરુષો આની ઉપર કળશ ઢોળ્યા છે, કેવા કેવા મોટા મોટા સાધુએ આવીને ઢોળ્યા છે. અને આજે આ દેવની કેટલી મર્યાદાથી સેવા થાય છે, કેટલી મર્યાદાથી સેવા થાય, ત્યારે એમાં દૈવત છે. આજે હજારોના સંકલ્પો પૂરા થાય છે, હજારોની અહીં મહાપૂજાની માનતાઓ કરેલી એની ભાવનાઓ પૂરી થાય છે. કેટલાય ને, એક દૈવત કોનું છે, એ દૈવત ક્યાંથી આવ્યું, એ દૈવત ક્યાંથી આવ્યું? એક પથ્થરનો પાટડો રાજસ્થાનની અંદર કઈ ખાનની અંદર હોય, એને ઘડવાવાળો કોણ હોય, પણ એની અંદર જે દૈવત આવે છે એ ભગવાનના સત્પુરુષોનું મૂકેલું છે. એના સત્પુરુષોના મૂકેલા દૈવતથી એ થાય છે, દૈવતથી થાય છે. શાસ્ત્ર પણ સત્પુરુષના કર્યા થયા છે. જેટલા શાસ્ત્રો છે કોના કરેલા છે? સત્પુરુષોના. શ્રીમદ સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળંત કાવ્ય, બધા સત્પુરુષોએ કર્યા છે. સત્પુરુષ સિવાય શાસ્ત્ર ના થાય. અને તીર્થ પણ સત્પુરુષના, અને સાધુ પણ સત્પુરુષના કર્યા થાય છે. સાધુ કરવા હોય ને, એ કાંઈ રાડો ઘડિયારા પણ સાધુ કરી એવું, કે એવા સાધુ નહીં, એવા સાધુ નહીં. બેડમાં હૂતા હોય, પીજા ખાતા હોય, અને એમાંથી એને સાદડી પર બેહાડી દેવા, સાદડીઓ પર બેહીને ભજન કરે એવા કરી દેવા, એ સત્પુરુષથી થાય. સત્પુરુષ વિના ના થાય, સત્પુરુષથી જ થાય. અને મોટા ભગવાનના સત્પુરુષ હોય ત્યાં બધી રીતનું હોય, ભગવાન હોય ત્યાં બધી રીતનું હોય, બધું એક હરખું જ હોય એવું ના હોય. પણ સાધુ કોના કર્યા થાય છે? સત્પુરુષના કર્યા થાય છે. કોઈ દિવસ સત્પુરુષ વિના સાધુ નથી થતા. કોઈને મા બાપ છોડાવી દેવા, કોઈને ઘરનો ઉંમરો છોડાવી દેવો, કોઈને આ સમાજની અંદરથી કાઢીને હાવ એક કોટરીની અંદર બેહાડીને ભજન કરવા લગાડી દેવા, એ સત્પુરુષ સિવાય ના થાય. હા, મુમુક્ષુ ગાફલ હોય તો પછી તમે એને હિમાલયની ટોચ પર બેહાડો ને તો એ એઠો આવે. એ ભૂલ કોની છે? સત્પુરુષની નહીં. કોની છે? મુમુક્ષુની છે. સત્પુરુષની ભૂલ નથી. અંત્યનું 29મું વચનામૃત, મહારાજ કે એક એવો છે કે એમાં વૈરાગ્ય નથી, પણ એને સંસારનો ત્યાગ કરી દીધો, એનો ત્યાગ તો પાર પડે એવો નથી, તો શું કરવું? ત્યારે મહારાજે કહ્યું કે ભગવાન સાથે જેવું હેત છે એવું મોટા સાધુ હારે રાખે, અને કંઈ પણ કરે ને એને બીક રાખે કે હું આમ વર્તીશ તો મોટા સાધુને મારી ઉપર હેત નહીં રહે, એવો જો થડકો રાખે ને તેનો ત્યાગ પાર પડે એવો ના હોય તો પણ પાર પડે. આટલો મોટો પ્રતાપ અંત્યના 29માં મોટા સાધુનો બતાવ્યો છે. અંત્યનું 14મું વચન, મોટા સાધુ જ્યારે બાહ્ય દ્રષ્ટિએ વર્તે ત્યારે અનેકને સુખ સંકાદિક જેવા કરી મૂકે, અનેકને કરી મૂકે, સુખ સંકાદિક જેવા અનેકને કરી મૂકે. ના થાય ને એવો હોય, એક સુખ સંકાદિક જેવો થઈ જાય, એ મોટાના પ્રતાપે થાય. એટલે સાધુ પણ કોના કર્યા થાય છે? સત્પુરુષના કર્યા થાય છે. તીર્થ પણ સત્પુરુષના કર્યા થયા છે. જેટલા તીર્થો આ પૃથ્વી પર છે ને, એ તીર્થોનો ઇતિહાસ જો કાઢવામાં આવે તો પહેલા ત્યાં કોણ પહોંચ્યા હોય? સત્પુરુષ. ભગવાન નથી પહોંચ્યા. જે જે તીર્થો છે ત્યાં પહેલા કોઈ ને કોઈ સત્પુરુષ પહોંચ્યા છે. આજ આ તીર્થ થઈ ગયું, આ મંદિર તીર્થ થઈ ગયું છે. થઈ ગયું છે ને તીર્થ. ક્યારે થયું? સૌથી પહેલા ભગવાન આવ્યા અહીં, સૌથી પહેલા સાધુ આવ્યા. સત્પુરુષ જ્યાં જાય છે ત્યાં તીર્થ થાય છે. કોઈ પણ જગ્યા હોય, દુનિયાનું કોઈ પણ તીર્થનો ઇતિહાસ જો કાઢશો તો સત્પુરુષ જ નીકળશે.
આ જે નૈમિષારણ્ય ક્ષેત્ર, પહેલાં ઋષિમુનિઓએ ત્યાં તપ કર્યું. હિમાલયના જેટલા સ્થાનો છે ત્યાં પુલાશ્રમ, તો પુલહ ઋષિએ ત્યાં તપ કર્યું. કોઈ પણ સ્થાન હોય, સૌથી પહેલાં સત્પુરુષ ગયા, સત્પુરુષ જવાથી એ તીર્થ બન્યું. હવે સમજવાનું છે શું, એ સમજો. દેવમાં દૈવત કોને કરીને આવ્યો? બોલો, સત્પુરુષે કર્યા. શાસ્ત્ર કોના કર્યા થયા? સત્પુરુષના કર્યા. સાધુ કોના કર્યા થયા? તીર્થ કોના કર્યા થયા? સત્પુરુષ. પણ એ ચારેય કરીને સત્પુરુષ નથી થતા, આ વાત સમજવાની છે. દેવ, તીર્થ, સાધુ અને શાસ્ત્રો આ બધા ભેગા થાય તો એને કરીને સત્પુરુષ ના થાય. એક ગોપાળાનંદ સ્વામી જો હોય તે ગોપાળાનંદ સ્વામીથી દેવમાં દૈવત આવે, એક ગોપાળાનંદ સ્વામીથી શાસ્ત્રો થાય, એક ગોપાળાનંદ સ્વામીથી 100, 200, 500, 1000 સાધુ થાય, એક ગોપાળાનંદ સ્વામીથી 1000 તીર્થો થાય. પણ 1000 તીર્થો, 1000 સાધુઓ, 1000 શાસ્ત્રો, 1000 દેવો ભેગા થાય અને નક્કી કરે કે ગોપાળન સ્વામી પ્રગટ કરવા છે તો ન થાય. જો થતા હોત તો જેટલા તીર્થો છે ને એમાં બધે સત્પુરુષ પ્રગટ થતા હોત. પણ એ તો 200 વર્ષ પહેલાંય નહોતું. સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકાની યાત્રા કરવા મોકલ્યા મહારાજે, અયોધ્યાવાસીઓ જોડે. શ્રીમદ સત્સંગી જીવનમાં કથા આવે છે તે સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકામાં ગયા, પેલા કે દર્શન કરને કા પૈસા, સ્વામી એન વાલો કે પાસ તો બહુત પૈસા હોતા હૈ. સ્વામી કે ભાઈ હું સ્ત્રીધનનો ત્યાગી છું. 11 ઉપવાસ થયા અને દ્વારકાધીશ ત્યાંથી સ્વામીની પાછળ ચાલતા આવ્યા કે હું એ ઉદાસ થઈ ગયો છું ને એ વર્તાલમાં આવીને બેઠા. તો તમે વિચારો, આજથી 200 વર્ષ પહેલાં મોટા તીર્થોમાં સત્પુરુષો જો હોત તો આવું ના થાત. અને આજે પણ જાઓ, આજે પણ જ્યાં જ્યાં તીર્થ હોય, જો તીર્થથી સત્પુરુષ પ્રગટ થતો હોય તો ગંગાના કિનારે બધાય સત્પુરુષો જોવા જોઈએ ને. જેટલા મોટા તીર્થો કહેવાય છે ત્યાં તો બહુ મોટા મોટા સત્પુરુષો હોવા જોઈએ, એવું નથી. સત્પુરુષ જ્યાં બેસે છે ત્યાં તીર્થ બને છે. ગંગા નદીમાં 1000 વખત ડૂબકી લગાવે, માણસની વૃત્તિ નહીં બદલાય. મારે છેલ્લો જન્મ કરવો છે એવું ગંગા નદી એને નહીં કરી શકે, માન સરોવર એને નહીં કરી શકે, પુલાશ્રમ એને નહીં કરી શકે, છપ્પયા, વરતાલ કે કોઈ તીર્થ મુમુક્ષુના હૃદયમાં એવું નહીં કરી શકે કે મારો છેલ્લો જન્મ થઈ જાય, મારે મારી વાસના ટાળી નાખવી છે. હા, એને બળ ચોક્કસ મળશે દર્શનથી, ભજનથી, તીર્થમાં રહેવાથી. એના પુણ્યની વૃદ્ધિ ચોક્કસ થશે પણ એની વૃત્તિમાં ફેર નહીં પડે. પણ ભગવાનના કોઈ સત્પુરુષ મળશે, વૃત્તિ બદલી નાખશે, વૃત્તિ બદલી નાખશે. બોલો. એટલા માટે તીર્થ કરતાં પણ સત્પુરુષ અધિક છે. ચારેય કરતાં સત્પુરુષને અધિક સમજવા. સાધુ કરતાં, શાસ્ત્ર કરતાં, દેવ કરતાં અને તીર્થ કરતાં, એ ચારેય કરીને સત્પુરુષ નથી થતા. એમ એ ચારેય કરતાં સત્પુરુષને અધિક સમજીને તેમની સાથે હેત કરે. આ ચાર કરતાં અધિક સત્પુરુષને સમજવા પડે અને એમની સાથે હેત કરે ને પછી ઓલી વાત સમજાય, એવું સ્વામી કહે છે. હવે એ જો સમજ્યા ના હોય અને આપણને બેય સમાન લાગે તો પ્રોબ્લેમ. સાધન દશાવાળા સાધુ, વરતાલનું ત્રીજું વચનામૃત છે. સાધન દશાવાળા સાધુ ને સિદ્ધ દશાવાળા સાધુ બેમાં ફેર છે. સત્પુરુષ છે, સિદ્ધ દશાવાળા સાધુ છે. એના થકી સાધન દશાવાળા હજારો થાય. સારો ઉપદેશ આપી શકે, સારા માર્ગે ચાલે અને ચલાવી શકે, સારી વાતો કરીને મોક્ષના માર્ગે પોતે ચાલે અને બીજાને ચલાવી શકે, એવા હજારો હોય. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરી ના મળેલ, નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. એનો અર્થ શું થાય છે? બીજા ગુણવાન તો ઘણા. સાધુથી સત્પુરુષ ન થાય, સાધુમાંથી સત્પુરુષ ચોક્કસ થાય. કારણ કે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે. પ્રથમનું 67મું વચનામૃત, સત્પુરુષને જો એવી રીતે સેવે તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે. સાધુમાંથી સત્પુરુષ થાય. પણ સાધુ સાધન દશાવાળા હોય એનાથી કોઈ સત્પુરુષ પ્રગટ થાય એવું ન થાય. સત્પુરુષથી જ સત્પુરુષ થાય. સત્શાસ્ત્રો ભેગા થાય એને એક ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી પ્રગટ કરવા છે તો ન થાય. પણ મુક્તાનંદ સ્વામી ધારે તો ઢગલો શાસ્ત્રો બનાવી દે, કરી શકે. આ સિદ્ધાંત છે. આ વાતને પણ બરાબર સમજી રાખવી જોઈએ, નહીં તો કેવું થાય. પેલા સદાશિવ શેઠને ચાર ધામની યાત્રા કરવા ગયા,
સ્વામીને કે ચાર ધામની યાત્રા કરવા જવું, સ્વામી કે ચાર ધામની યાત્રા રહેવા દે ને, હવે વાતો સાંભળ નહીં. ના ના સ્વામી કે ચાર ધામની યાત્રા, મારે સંબંધીઓ બધું નક્કી થઈ ગયું છે એમ બધું. આ સ્વામી કે સારું જાઓ. તો સ્વામી હું લાવું તમારા માટે? સ્વામી કે કાંઈ નહીં આવે, સાધુને જોવે શું અમારે. ના ના સ્વામી, તીર્થમાં તો બહુ મળે, આરતી મળે, ઘંટડી મળે, ડિવેટો મળે, અગરબત્તી મળે, કાંઈક તો માગો, હું લાવું. સ્વામી કે સારું જા, મારા જેવું એક સાધુ લઈ આવજે. સદાશિવ કે બસ તમારા જેવું એક સાધુ? હા મારા જેવું એક સાધુ લઈ આવજે ને. સારું વાંધો નહીં. એને એવું લાગ્યું જાણે બહુ હેલું હશે. ચાર ધામની યાત્રામાં ગયા, મોટા મોટા તીર્થોમાં જાય ને એટલે કોઈ સારા સાધુ દેખાય ને, એટલે સારા સાધુ પાસે જઈને બેહે સદાશિવ, થોડી વાર બેહે, વાતો સાંભળે, પછી બે પાંચ દાડા કાઢે, પછી પેલું સ્વામીનું યાદ આવે કે સ્વામીએ કીધું મારા જેવું એક સાધુ લઈ આવજે, એટલે આમ ચેક કરે, સમજ્યા? એના જેટલા ડેટા હોય ને એ નાખી જોવે કે આ બીબામ બેહે છે. હારું આ બીબામ તો નહીં બેહતા, હાલો બીજા તીર્થમાં. ચાર ધામની યાત્રા કરીને 6 મહિને પાછા આવ્યા. જેવા દંડવટ કર્યા ને સ્વામી કે સદાશિવ મારું હપેતરું લાવ્યો ભાઈ. સ્વામી તમને હજુ યાદ છે? સ્વામી કે મને તો યાદ હોય જ ને, તે મને બારે વારે પૂછ્યું તું હું લાવું હું લાવું હું લાવું, મને તો થોડું ભૂલાઈ જાય, મારા જેવો સાધુ લાવ્યો? અરે સ્વામી ચાર ધામ ફર્યો પણ તમારા જેવા સાધુ ક્યાંય ના મળ્યા. સ્વામી કે ચાર ધામની અંદર પગ તોડ્યા એમાં તો તારી કેટલી વાસના વધી હશે, તારા કેટલા સ્વભાવ વધ્યા હશે. જો મારી હામો 6 મહિના જેમ ગયો છે ને, 6 મહિના પાછો બેહીશ ને, તારા સ્વભાવ હરખા હોરીન કરીશ ત્યારે થશે, અને ભગવાનને ગમે એવો પાછો બનીશ. તીર્થો સ્વભાવને નથી ટાળી શકતા, તીર્થોમાં રહેવાવાળાના સ્વભાવ નથી ટળ્યા. કેવી ગાળો બોલતા હોય તમે જુઓ ને, તીર્થોમાં રહેતા હોય એટલી ભયંકર ગાળો બોલતા હોય, એટલું ભયંકર જીવન હોય એનું. તીર્થોમાં રહે, કેવળા મોટા તીર્થો, કે જે તીર્થોમાં યમદૂતનો પ્રવેશ નહીં, આવું શાસ્ત્રોમાં લખાણું છે, એ તીર્થોમાં લાગે કે આ સાક્ષાત આ બધા બેઠા છે, એવા એવા તીર્થો છે. એને કરીને તીર્થનું તીર્થત્વ નથી ઘટતું, તીર્થ તો તીર્થ જ રહે, સોનું સોનું જ રહે. સોનાની ઉપર તમે પિત્તળનો ધોળ ગમે એટલો ચડાવી દો પણ સોનાની કિંમત સોનું જ રહેવાનું, તીર્થ તીર્થ જ રહે, ત્યાં ગમે એવો પુરુષ પછી રહે, તીર્થ તીર્થ જ રહેવાના. પરંતુ કારણ કે મોટા સત્પુરુષોનું મૂકેલું દૈવત છે એમાં, કોઈ દી ના જાય. મોટા સાધુના પધરાવેલા દેવો હોય એમાંથી દૈવત કોઈ દી ના જાય, મહારાજના પધરાવેલા દેવો છે એમાંથી દૈવત કોઈ દી ના જાય, પણ તીર્થો એ કરીને સત્પુરુષ નથી. તમે વિચારો તો સત્પુરુષ છે કેટલી મોંઘી વસ્તુ હશે. શાસ્ત્રોનો નીચોડ કાઢો ને, આ વચનામૃત છે 262, આનું કોઈ વાસ્તવિક એનાલિસિસ કરે ને, વાસ્તવિક જીવથી એનાલિસિસ કરે, આટલા બે પૂઠાની વચ્ચે કલ્યાણ માટે સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ જો કોઈ મહારાજે કહી હોય ને તો શું કીધી છે? સત્પુરુષ. કેટલી મોંઘી વસ્તુ! પ્રથમનું 58મું, પૂર્વનો મલિન સંસ્કાર ટળે, 100 જન્મની કસર ટળે, વર્તાલનું 5મું, અંત્યનું 35મું, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સાધુ, અંત્યનું 26મું, જેના ઇન્દ્રિયોને અંતકરણ ડાબીને વર્તે ભગવાન જેવા, લોયાનું 13મું, મુક્તાનંદ સ્વામીને કે ભગવાન જેવા સાધુ કહેવાય. કેટલી જગ્યા હોય મહારાજે! મધ્યનું 59મું, એ જ પરમ કલ્યાણ છે, પ્રાપ્તિ થઈ એ જ પરમ કલ્યાણ છે. મધ્યનું 45મું, સૂર્યન ચંદ્રએ રાજી કર્યા સંતને ત્યારે એમાં પ્રકાશ હશે, આપણે પણ એવું રાખવું કે રાજી થાય આપણી ઉપર, એમ જ વર્તું કે જેનાથી આપણી ઉપર રાજી થાય. જ્યારે અંતકાળ આવે છે ત્યારે ભગવાનને ભગવાનના સંતનું દર્શન થાય છે, જીવ કૃતાર્થ થઈ જાય છે. લોયાનું 3જું, ભગવાનને ભગવાનના સંતો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય નથી, ભગવાનને સંતાથી શું ન થાય બધું જ થાય, જોયું બધું જ થાય. આ બધી વાતોને વચનામૃતમાંથી કાઢતા 100 જન્મની કસર આ જન્મે ટળે, કનિષ્ઠ હોય એ આને આ જન્મે ઉત્તમ થાય, પૂર્વના મલિન સંસ્કાર ટળે, ત્યાગ પાર પડે એવો નથી તો પણ અંત્યના 29મામાં કે પાર પડે, આ બધી વાતો જ્યારે જ્યારે આવે છે ત્યારે સત્પુરુષ સિવાય આ વચનામૃતમાં કશું કીધું નથી. બધી જગ્યાએ આ વાત લાવીને ઉભા. અને શ્રીજી મહારાજ પણ જો શાસ્ત્ર કરતા, સાધુ કરતા, તીર્થ કરતા અને દેવ કરતા પ્રધાનપણું કોને આપ્યું? ભારતની અંદર, આખા ભારતની યાત્રા કરી શ્રીજી મહારાજે, તો જગન્નાથપુરી, જે જે રામેશ્વર, બરાબર, હિમાલયમાં પુલાશ્રમ, મુક્તિનાથ ગયા, માનસરોવર ગયા, આ બધી જગ્યાઓએ શું દેવો નહોતા? મુક્તિનાથ, જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાન, રામેશ્વર, જે મોટા મોટા તીર્થો કહેવાય, ત્યાં તો હતા જ ને દેવો,
તીર્થો પણ હતા, સાધુઓ પણ હતા, સાધુ નહોતા એવું નહોતું, સાધુઓ પણ હતા, સારા સાધુ હતા. ગોપાળ યોગી બહુ સારા સાધુ હતા. એક વર્ષ મહારાજ એની ભેગા રહ્યા, એક વર્ષ. સારા સાધુ હતા, ગીતાનો પાઠ કરતા હતા, ગીતા મોઢે હતી, શ્રીમદ ભાગવતના ભણેલા હતા, શ્રીજી મહારાજને બહુ ભાવ હતો. સારા સાધુ હતા, સારા તીર્થો હતા, સારા દેવો હતા, શાસ્ત્રો પણ હતા. પણ શ્રીજી મહારાજે લોજના ગાર માટીના મકાનમાં શાસ્ત્રના ગોત્યું, દેવના ગોત્યા. કોને ગોત્યા? સત્પુરુષને ગોત્યા. મુક્તાનંદ સ્વામી જેવા સત્પુરુષ જોયા. દ્વારિકાની યાત્રા કરવા નીકળેલા નીલકંઠ વર્ની આખું ભારત ફરીને આવે, છેલ્લું સ્ટોપેજ એક જ બાકી છે. કયું? દ્વારકા. દ્વારકા જતા લોજમાં વચ્ચે આવ્યા, એક મુક્તાનંદ સ્વામી રૂપી સત્પુરુષ જોયા. દ્વારકામાં દેવ છે, દ્વારકા તીર્થ છે, દ્વારકામાં શાસ્ત્ર છે અને દ્વારકામાં સાધુ છે. પણ નીલકંઠ વર્ણીએ મુક્તાનંદ સ્વામી જેવા સત્પુરુષ જોયા. નીલકંઠ વર્ણી બોલી ગયા, અઠ્ઠે દ્વારકા, હવે કોઈ દ્વારકામાં જવું નથી, કોઈ દેવ પાસે જવું નથી, કોઈ શાસ્ત્ર પાસે જવું નથી, કોઈ સાધુ પાસે જવું નથી, કોઈ તીર્થમાં જવું નથી. આ મુક્તાનંદ સ્વામી છે એ જ મારું તીર્થ, એ જ મારું શાસ્ત્ર, એ જ મારા સાધુ અને એ જ મારા દેવ. જે જે કેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા રે, મોહન મોજને ગમતા. લોજમાં કેવી રીતે રહ્યા? મુક્તાનંદ કે સરજુદાસ છાણા વિની આવો શાસ્ત્ર. મુક્તાનંદ કે છાણા વિની આવો શાસ્ત્ર. બોલો સરજુદાસ, હાલો આ બીમાર છે એની સેવા કરો. હા સ્વામી. સરજુદાસ આ તીર્થયાત્રીઓ આવ્યા છે એના માટે ખીચડી બનાવી દો. હા સ્વામી. આ જ શાસ્ત્ર. મુક્તાનંદ સ્વામીને શાસ્ત્ર ગણ્યું, મુક્તાનંદ સ્વામીને તીર્થ ગણ્યું. 9 મહિના રામાનંદ સ્વામીના દર્શન થતા મોર મહારાજ કે 9 મહિના મેં મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં વર્ત્યા. સ્વામીએ જેમ કીધું એમ કર્યું. અને રામાનંદ સ્વામીના દર્શન થયા. શ્રીજી મહારાજ દ્વારકા ગયા જ નથી. પછી બોલો, દ્વારકા હાવ બાજુમાં છે લોજથી, પણ શ્રીજી મહારાજ દ્વારકા ગયા જ નથી. પછી એ શું બતાવે છે? સત્પુરુષનું પ્રધાનપણું. એનો અર્થ એ નથી કે દેવને ગૌણ કરી દેવા, એનો અર્થ એ નથી તીર્થને છોડી દેવા, એનો અર્થ એ નથી શાસ્ત્રોને છોડી દેવા, પરંતુ પ્રધાનપણું ભગવાનના સત્પુરુષનું રાખવું. સત્પુરુષ જો આપણા હાથમાં હશે તો દેવ હાથમાં રહેશે, સત્પુરુષ જો હાથમાં રહેશે તો શાસ્ત્રના અર્થ હાથમાં રહેશે, સત્પુરુષ જો હાથમાં રહેશે તો સાધુ મળશે, સત્પુરુષ હશે તો તીર્થનો મહિમા સમજાશે, સત્પુરુષ નહીં હોય ને તો આ ચાર તો ઝાકળની જેમ ઉડી જશે. કેટલાય સત્પુરુષનો જેને સમાગમ નથી એ કેટલા તીર્થોમાં જાય છે. પણ તમે તીર્થોમાં જાય આવે તો પાછું લાગે ગધેડો ગંગામાં નહીં આવ્યો. આને કાંઈ ફેર નથી, સ્વભાવમાં ફેર નહીં, બોલવામાં ફેર નહીં, ચાલવામાં ફેર નહીં, કાંઈ ફેર નહીં. સત્પુરુષનો સમાગમ નથી એવા કેટલા બધા મંદિરે દેવો પાસે જાય છે, પણ આ વિચારોમાં એની જીવનશૈલીમાં કાંઈ ફેર નહીં, કારણ કે સત્પુરુષનો સમાગમ જ નથી. માટે સત્પુરુષની જરૂર છે. જોડાવાનું તો મહારાજમાં જ છે. જોડાવાનું કોની અંદર છે? મહારાજમાં જ છે. પામવાનું કોને છે? મહારાજને જ છે. મહારાજને પામવાના છે, મહારાજમાં જોડાવાનું છે, મહારાજ સુધી પહોંચવાનું છે. પરંતુ એના માટેનું સૌથી બેસ્ટમાં બેસ્ટ સાધન આ પૃથ્વી પર હોય તો ભગવાનના સત્પુરુષ છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ આ કડી લખી છે. એટલે જ લખી છે કે બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં, મળે હરિના મળેલ. માટે હળી મળી સૌ હેત કરો. હળી મળીને એવા ભગવાનના સત્પુરુષની ભેગા હેત કરી દેવું. એટલે એવો નિયમ જ રાખો, 15 દિવસ થાય, એકાદશી આવે, ગુરુજીને જયસ્વામિનારાયણ કરીને ફોન કરી લેવા. અમારાથી એકલું તૃપ્ત ના થઈ જવું, અમને એકલા જયસ્વામિનારાયણ કરીને તૃપ્ત ના થઈ જવું. 15 દિવસે ગુરુજીને ફોન કરીને જયસ્વામિનારાયણ કેવા સંપર્ક રાખો, સત્પુરુષ સાથેનું હૃદયથી જોડાણ રાખવું, કે જેનાથી આપણો જીવ પણ દિવસે ને દિવસે બળિયો થતો જાય. એટલે અહીંયા આગળ ગોપાળાનંદ સ્વામી કહે છે કે ચારેય કરતાં સત્પુરુષને અધિક સમજીને તેમની સાથે હેત કરે. જોયું, અધિક સમજવા પડે. આ ચાર કરતાં કેવા સમજવા પડે? અધિક સમજવા પડે, અધિક. એટલું તો હોવું જ પડે ને. આજે આ વાત મેં તમને અત્યારે હું વાત કરવા બેઠો, હવે હું તમને કહું છું બેસી જાઓ, અને ગુરુજી આવીને કહે છે ઊભા થઈ જાઓ, તો શું કરવાનું તમારે? ઊભા જ થવાનું હોય, કારણ કે આના કરતાં તમારે એને અધિક સમજવાના છે. એમ ગોપાળાનંદ સ્વામી કહે છે, ગોપાળાનંદ સ્વામી કહે છે. હું કહું છું બેસી જાઓ,
પણ ગુરુજી તમને કહે છે ઊભા થાવ, તો તમારે ઊભા જ થવાય, બેસાય નહીં. હું તમને કહું છું પૂર્વમાં જાઓ, પણ ગુરુજી તમને કહે છે પશ્ચિમમાં જાઓ, તો પશ્ચિમમાં જ જવાય, પૂર્વમાં ના જવાય. એમ આ ચારેવ કરતાં સત્પુરુષ હંમેશા અધિક રહેવા જોઈએ, તો મોક્ષના માર્ગમાં વિઘન ના આવે, કલ્યાણના માર્ગમાં કોઈ દિવસ વિઘન ના આવે. જેને વિઘન નથી આવ્યું ને એ બધાએ આવા છે, જેને નથી આવતું એ બધાએ આવા છે, આવી સમજણ પડેલી હોય. જો સ્વામી જ કહે છે એ સાથે હેત કરે ને પછી તે પાસેથી પૂર્વે કહેલ જે વિવેક તેને શીખે ત્યારે આવડે, પણ તે વિના ન આવડે, અને આ વાતને ન સમજે તો કલ્યાણમાં બહુ ફેર રહે. આ વાતને જો આવી રીતે સમજ્યો ના હોય તો ક્યાં ફેર રહે? કલ્યાણમાં ફેર રહે, ને તે ફેર કોઈ રીતે પણ ન ભાંગે, કોઈ રીતે ના ભાંગે. આટલી વાતને જો સમજતા ના આવડે તો બે વાત. સૌથી પહેલી વાત કઈ સમજવાની છે? દેવ, સત્શાસ્ત્ર, સાધુપનું અને તીર્થ, એ ચારેય સત્પુરુષે કરીને છે, પણ સત્પુરુષ એ ચારે કરીને સત્પુરુષ નથી થતા. માટે ચાર કરતાં કોને વિશે વધારે હેત રાખવું? એને અધિક માનવા, એમાં અધિક હેત કરવું, અને એવા સત્પુરુષની વાત દ્વારા એવું સમજવું સર્વોપરી તો એક મહારાજ છે, ત્યારે એનો સત્સંગ સંપૂર્ણ થાય અને ત્યારે કલ્યાણના માર્ગે પાર પડાય. આવી વાત સ્વામી આ પ્રકરણ 3:22 બહુ અગત્યની વાત, જીવન પર્યંત મરતા સુધી કામની વાત છે એવી વાત આ કરેલી છે. ખૂબ યાદ રાખીને એનું રટન કરજો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.